ચેપ્ટર 13 ધરતી માતાનો ઈમેલ. પાંચ મિત્રોની ટોળકી હતી. તેઓ હંમેશા પર્યાવરણ પ્રત્યે ખૂબ જાગૃત રહેતા હતા. પાંચ મિત્રોને છેલ્લા 7 દિવસથી તેમના ઇનબોક્સ પર એક ઈમેલ રોજ આવતો હતો. તમને ખબર છે આ ઈમેલ કોનો હતો? આ ઈમેલ ધરતી માતાનો હતો. મારા પ્રિય પર્યાવરણ પ્રેમી બુલકા, હું ધરા છું, હું ધરતી માતા છું, હું જીવનને ધારણ કરું છું, હું સૃષ્ટિના દરેક જીવનું પાલન પોષણ કરું છું, હું માનવ સમાજને ભોજન, વસ્ત્ર, હવા, પાણી વગેરે જીવન આવશ્યક વસ્તુઓ ઉપલબ્ધ કરાવું છું. મારો જન્મ આજથી અબજો વર્ષ પૂર્વ થયો હતો. વૈજ્ઞાનિકોના મત મુજબ હું સૂર્યમાંથી જ અલગ થયેલો એક ગરમ ગોળો હતો, જે ખૂબ ગરમ હતો. મારો એક ટુકડો મારાથી અલગ થયો અને તે ચંદ્ર બન્યો છે. ચંદ્ર મારી પરિક્રમા કરે છે, હું સૂર્યની પરિક્રમા કરું છું. એટલે આપણે ચંદ્રને ચાંદા મામા કહીએ અને સૂરજને આપણે સૂરજ દાદા કહીએ છીએ. ધીરે ધીરે ઠંડા થતા થતા મારો આકાર બદલતો ગયો. નીચેના ભાગમાં પાણી ભરાવાના કારણે સમુદ્ર અને ટાપુઓની રચના થઈ. હું માત્ર લીલાછમ જંગલોથી છવાયેલી હતી. જંગલો અને પશુ પક્ષીઓથી ઘેરાયેલી હતી. સભ્ય મનુષ્યનો જન્મ થયો. મારા પર અવનવા પ્રયોગો ચાલુ થઈ ગયા હતા. પ્રાચીન કાળના એક રાજા હતા, જેનું નામ રાજા પૃથુ હતું. તેમણે તેના સાથીદારોની મદદથી મારી ઉપરના જંગલોને કાપી મારી જમીનને ખેતી લાયક સમતલ બનાવી. રાજા પૃથ્વીએ મારા ઉપર સૌથી પહેલા હળ ચલાવીને પાક લીધો હતો. હળનો પણ આવિષ્કાર તેમણે કર્યો હતો, એટલે જ હું પૃથ્વીના નામથી પણ ઓળખાઉં છું. અંતરિક્ષથી હું તારાની જેમ ચમકતી સુંદર દેખાઉં છું. રાજા પૃથ્વીની જેમ જ પૃથ્વી પરના મારા દરેક બાળકો પરાક્રમી અને સાહસી બને તેવી ઈચ્છા રાખું છું. મારી શક્તિનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે તેવી ઈચ્છા રાખું છું. મારા સ્વાર્થી પુત્ર અને પુત્રીને મારે વિનંતી સાથે કહેવું છે કે મારી નૈસર્ગિક સંપત્તિનો દુરુપયોગ ન કરો. ખાસ મારા જળ અને વાયુને પ્રદૂષિત ન કરો. જો જળ અને વાયુ તેમનો પ્રકોપ કરશે તો તમે અને હું જીવી નહીં શકીએ. તમે વધુ ને વધુ વૃક્ષો ઉગાડો એવી હું ઈચ્છા રાખું છું. અંતે એટલું જ કહું છું કે મારી સુરક્ષા એ જ તમારી રક્ષા છે. આમ બાળકો ઈમેલ વાંચે છે અને શાળાના તેમના મિત્રોને ઈમેલ ફોરવર્ડ કરે છે. ઈમેલ વાંચી બધા બાળકો નક્કી કરે છે કે તેઓ પૃથ્વી અને તેનું પર્યાવરણ યોગ્ય જળવાઈ રહે તે માટે બનતા પ્રયત્ન કરશે.